નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા શો અને હું છું દીપક આસર. સોશિયલ મીડિયા બી ખુર્રાટ છે, એકદમ ખુર્રાટ. કારણ કે જો કોઈની પાછળ પડી જાય તો તેના કપડાં ઉતારીને જ છોડે છે. ભલભલાના કપડાં અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર ઉતરી ગયા છે. ખાસ કરીને જે પબ્લિક ફિગર છે, જે નેતાઓ છે, તેવા લોકોને તો કોઈ છોડતું જ નથી. જી હા, થોડુંક પણ જો દેખાઈ ગયું તો સોશિયલ મીડિયા પર તેના કપડાં ઉતારીને પછી જ છોડે છે. રાહુલ ગાંધીની જ વાત કરીએ તો વારંવાર સોશિયલ મીડિયાની ઝપટે રાગા ચડી ચૂક્યા છે. જી હા, ફરી એક વખત સોશિયલ કૂથલીએ રાહુલ બાબાના નામે ગોકીરો મચાવી દીધો છે. છેલ્લા બે દિવસથી રાહુલ ગાંધીને લઈને સોશિયલ મીડિયામાં વિવાદ છેડાયો છે. લોકડાઉનના માહોલમાં શનિવારે તારીખ 16 મેના રોજ રાહુલ ગાંધી પહેલી વખત દિલ્હીની સડકો પર જોવા મળ્યા હતા. દિલ્હીમાં સુખદેવ વિહાર ફ્લાયઓવર નજીક શ્રમિકોની ખબર પૂછવા માટે તેઓ રસ્તા પર નીકળ્યા હતા અને શ્રમિકો સાથે બેસીને તેઓ સાથે વાતચીત પણ કરી હતી. આ ઘટનાની અનેક તસવીરો વાયરલ થઈ હતી. ખુદ કોંગ્રેસે તેના ટ્વિટર હેન્ડલ પર આ તસવીરોને મૂકી હતી. કોંગ્રેસ એવું કહી રહી હતી કે અમારા કાર્યકર્તાઓએ આ શ્રમિકોને કારથી તેના ઘરે પહોંચાડ્યા હતા અને તેની તકલીફોને દૂર કરી હતી. બીજી તરફ નાણામંત્રીએ એવી ટિપ્પણી કરી હતી કે રાહુલે શ્રમિકોનો ખોટો સમય બગાડ્યો હતો, તેની સાથે બેસીને તેને પૂછીને કોઈ કારણ નહોતું. આ બધા વચ્ચે કંઈક બોલવાનો વારો જ્યારે સોશિયલ મીડિયાનો આવ્યો ત્યારે તો ખુર્રાટ શબ્દો બહાર આવ્યા હતા. જી હા, ધમાલ મચી ગઈ હતી. સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન રાહુલ બાબાના જૂતાઓ પર ગયું હતું. જી હા, તસવીરમાં રાહુલ ગાંધી પોતાના પગ પર પગ ચડાવીને બેઠા છે અને તેનું શૂઝ એકદમ તસવીરમાં આગળ દેખાઈ રહ્યું છે. અને પછી તો રમખાણ મચી ગયું. જી હા, સોશિયલ મીડિયા પર શ્રમિકો અને રાહુલ ગાંધીની મુલાકાત એક બાજુ રહી ગઈ અને જે રમખાણ મચ્યું તે રાહુલ ગાંધીના જૂતાની બ્રાન્ડને લઈને અને તેની કિંમતો લઈને મચી ગયું હતું. જી હા, એક યુઝરે એવું લખ્યું કે 14,000ના મોંઘા જૂતા પહેરીને રાહુલ ગાંધી ગયા હતા શ્રમિકોની ખબર પૂછવા, મજદૂરોના હાલચાલ પૂછવા આટલા મોંઘા જૂતા પહેરીને રાહુલ ગાંધી પહોંચ્યા હતા. બીજા યુઝરે એવું લખ્યું કે 13,000ના જૂતા પહેરનારો આ ગરીબ જોયો તમે? વળી એક યુઝરે તો એવું પણ લખ્યું કે આ એ જ લોકો છે જે નોટબંધી વખતે 4,000 રૂપિયા કઢાવવા માટે એટીએમની લાઇનમાં ઊભા રહીને નાટકો કર્યા હતા. તમને યાદ હોય તો રાહુલ ગાંધી એટીએમની લાઇનમાં ઊભા હતા અને તેમણે એવું કહ્યું હતું કે હું 4,000 રૂપિયા કઢાવવા માટે અહીંયા લાઇનમાં ઊભો છું. એ વસ્તુને આજે યાદ કરાવી હતી. અલબત્ત રાહુલ ગાંધી શ્રમિકોના હાલચાલ પૂછવા બહાર નીકળ્યા અને સોશિયલ મીડિયા પર જાત જાતની ટીકાનો ભોગ બની ગયા હતા. ભાજપના સમર્થકો રાહુલને એ વાતે ઘેરી રહ્યા છે કે તે 14,000ના જૂતા પહેરીને ગરીબ મજદૂરોને મળવા પહોંચી ગયા હતા. અલબત્ત આ પહેલી વખત નથી કે સોશિયલ મીડિયા પર નેતાઓના ચશ્મા, ઘડિયાળ, જૂતાઓ વગેરે ટીકાને પાત્ર બન્યા હોય, તેની કિંમતો બહાર આવી હોય, તેના બ્રાન્ડ ઉપર ચર્ચા થઈ હોય. આ પહેલા 26 ડિસેમ્બર 2019 દિવસે પીએમ નરેન્દ્ર મોદી વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ જોવા માટે નીકળ્યા હતા અને તેણે જે ચશ્મા પહેર્યા હતા એ ચશ્માને લઈને પણ આવી જ બબાલ મચી હતી. તેની બ્રાન્ડને લઈને વિવાદો થયા હતા, તેની કિંમતોને લઈને ચડસા ચડસી થઈ હતી. પીએમ મોદીના ચશ્માને જોઈને સોશિયલ મીડિયા પર કોઈ એવું કહ્યું કે આ ચશ્માની કિંમત 1,60,000 રૂપિયા છે અને તેની બ્રાન્ડ જર્મનીની મેબેચની છે. જી હા, મેબેચ બ્રાન્ડના આ ચશ્મા છે. તો કોઈ બીજા યુઝરે એવું કહ્યું કે રેટ્રો બફેલો હોર્ન બ્રાન્ડના આ ચશ્મા છે અને તેની કિંમત 3 થી માત્ર 5,000 રૂપિયા જ છે. બસ આવું જ કંઈક હવે રાહુલના જૂતાને લઈને થઈ રહ્યું છે. અમુક યુઝરે રાહુલનો બચાવ કરતા એવું કહ્યું છે કે 13,000ના જૂતા પહેરવા હવે સામાન્ય બાબત છે, કોઈ પણ વ્યક્તિ પહેરે છે, આ કંઈ મોંઘા જૂતા ન કહેવાય. અલબત્ત ટ્વિટર પર અત્યારે રાહુલના જૂતાને લઈને એટલી બહેસબાજી ચાલી રહી છે કે કોઈક તેની કિંમતો નક્કી કરી રહ્યું છે તો કોઈ વળી તેની બ્રાન્ડ વિશે ચર્ચા કરી રહ્યું છે. અત્યારે ટ્વિટર પર જૂતા કીવર્ડ બનીને ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ બહેસની રાજનીતિ ચાલી રહી છે. શ્રમિકો પોતાના ઘરે હજુ પણ ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને આ શ્રમિકોના પગમાં ફાટેલા તૂટેલા ચપ્પલો છે. જી હા, અને આપણે બહેસ કરી રહ્યા છીએ રાહુલ ગાંધીના જૂતાની. સેંકડો માઇલ ચાલીને આ મજૂરો જઈ રહ્યા છે, ચપ્પલ વગર પણ છે અને ચપ્પલ પહેર્યા છે તો તેની હાલત પણ ખરાબ છે. અરે, ઘણા શ્રમિકના નાના બાળકોના પગમાં ચપ્પલો પણ નથી, એવા દ્રશ્યો આપણી સામે આવી ચૂક્યા છે. તેઓ ખુલ્લા પગે ધગધગતા તડકામાં
સડકો પાર કરી રહ્યા છે. જી હા, આ હકીકતને આપણે આ બહેસબાજી કરીને ક્યારેય બદલી શકવાના નથી. તો શા માટે આવી બહેસબાજી આપણે કરી રહ્યા છીએ સમજાતું નથી. આજે દેશ સામે જ્યારે બે મોટી મુસીબતો આવીને ઊભી છે, એક છે કોરોનાની મહામારી અને બીજી છે પલાયનવાદની. જી હા, હિજરત થઈ રહી છે લાખોની સંખ્યામાં મજૂરોની, શ્રમિકોની, જેના કારણે એક જમાનામાં શહેરો ચાલતા હતા. લોકડાઉન પૂર્વેની જ વાત કરો કે જેના કારણે આ શહેરોની સિસ્ટમ ચાલતી હતી, શહેરોની આર્થિક ગતિવિધિઓ જેના લીધે ચાલતી હતી, એ લોકો હવે શહેરો છોડીને ગામ જઈ રહ્યા છે. અને આવા સમયે આપણે રાહુલ ગાંધીના જૂતાની કિંમતો અને તેની બ્રાન્ડને લઈને રાજનીતિ કરી રહ્યા છીએ. આ કેટલું વાજબી કહેવાય? ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઈક કરો. વધુ અપડેટ માટે thelokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.